नमस्कार, गुड मॉर्निंग गुजरात, यू अगेन આપનું સ્વાગત કરું છું નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત એટલે કે સુપ્રભાત કાર્યક્રમમાં. જી હા દર્શક મિત્રો, જે રીતે આપણે સુપ્રભાત કાર્યક્રમમાં વાત કરતા હોઈએ છીએ કોઈ પણ એક સારા એવા મોર્નિંગ મંત્રને, મોર્નિંગ મંત્રની સાથે સાથે જે રીતે આપણે દિવસની શરૂઆત સારી રીતે કરતા હોઈએ છીએ, તેની સાથે જે રીતે આજનો આ મોર્નિંગ મંત્ર બહુ સારો હોય છે કે અત્યારે હાલ કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય ને તો આપણે તેની શોધખોળ કરતા હોઈએ છીએ, પણ જ્યારે એકવાર લાગણી ખોવાઈ જતી હોય છે ને તો ત્યારે કોઈ પણ તેની શોધખોળ નથી કરતો. જ્યારે પણ લાગણી ખોવાઈ જતી હોય છે ને તો સાહેબ ક્યારેય પણ કોઈને નવાઈ નથી લાગતી કે ના હવે આની લાગણી ખોવાઈ ગઈ છે. બીજી ગમે તે વસ્તુ હશે, પૈસા ખોવાઈ જશે તો દરેક લોકોને એમ લાગશે ના યાર પૈસા ખોવાઈ ગયા. પણ જ્યારે લાગણીની વાત કરીએ ને કોઈ પણ વ્યક્તિના મનમાંથી જે રીતે લાગણી જતી રહે તો ત્યારે કોઈને પણ કોઈ ફરક નથી પડતો. અને તેને સાથે જે રીતનો આજનો આ મોર્નિંગ મંત્ર છે, મોર્નિંગ મંત્રની સાથે સાથે જે રીતે જો આજના દિવસની જો આપણે વાત કરીએ તો છે ને શું કહેવાય, અત્યારે હાલ જ્યારે લાગણીની વાત કરી છે તો લાગણી અત્યારે હાલ ક્યારેય ન મળી શકે. બીજી વાર વિશ્વાસ એકવાર જ્યારે તૂટી જતો હોય છે તો ત્યારે વિશ્વાસ એ બીજી વાર નથી મળતો. અને તેની સાથે જે રીતે છે ને શું કેમ કહેવામાં આવતું હોય છે ને કે ના યાર ગમે તેમ કરીને વિશ્વાસ પાછો ઊભો તો કરવામાં આવે છે, પણ એ માત્ર ને માત્ર કહેવાય ને તો છે ને શું કહેવાય, ધીમી ગતિની ગાડી ચલાવવા સમાન એક થઈ ગયો છે. અને તેની સાથે જે રીતે આ મોર્નિંગ મંત્ર હતો, મોર્નિંગ મંત્રની સાથે સાથે જોઈ લઈએ આજનું પંચાંગ શું કહી રહ્યું છે. આજનો પંચાંગ તારીખ 11 એપ્રિલ 2018, વાર બુધવાર, તિથિ ચૈત્ર વદ દશમ, નક્ષત્ર કનિષ્ઠા, રાશિ મકર અને કુંભ. જ્યાં દર્શક મિત્રો, જે રીતે જો આજના દિવસની જો આપણે વાત કરીએ તો આજે જે રીતે 11 એપ્રિલ છે તેની સાથે જે રીતે એક મહત્ત્વનો દિવસ કહી શકાય કે બુધવાર છે, અને તેમાં પણ આજે દાનપુણનું ઘણું બધું મહત્ત્વ હોય છે. આજે જે રીતે કોઈ પણ વ્યક્તિ દાનપુણ કરતો હોય છે તો તેના માટે પણ એ સારું કહેવાતું હોય છે. તેની સાથે જે રીતે જો આજના દિવસની જો આપણે વાત કરીએ તો આજના દિવસને અનુલક્ષીને જે રીતે આપણે મેં પહેલાં સારો એવો મોર્નિંગ મંત્ર આપ્યો હતો, હવે આજના દિવસને અનુલક્ષીને જોઈ લઈએ આજનો ઇતિહાસ શું કહી રહ્યો છે. આજનો ઇતિહાસ, 1976માં પ્રથમ પર્સનલ કોમ્પ્યુટર એપલ 1 બનાવવામાં આવ્યું. જ્યાં દર્શક મિત્રો, જે રીતે 1976માં જે રીતે પર્સનલ કોમ્પ્યુટર છે એપલ 1 બનાવવામાં આવ્યું હતું, અને તેની સાથે જે રીતે જો એપલની વાત કરવામાં આવતો સ્ટીવ જોબ્સ જે એપલ કંપનીના જે માલિક હતા ને તેની સાથે જે રીતે તેમના દ્વારા પહેલું એવું કોમ્પ્યુટર કે જે પર્સનલ રીતે જે યુઝ થઈ શકે અને તેવું બનાવવામાં આવ્યું હતું. અને તેની સાથે જો પહેલાંના કોમ્પ્યુટરની વાત કરીએ તો એક એક રૂમ જેટલા મોટા મોટા કોમ્પ્યુટર્સ હતા, અને તેની સાથે જે રીતે દરેક લોકોને આમ તેનો યુઝ કરવા માટે થોડીક તકલીફ પડતી હતી. પણ જ્યારે એપલની વાત કરવામાં આવતો એપલ કંપની દ્વારા જે રીતે 1976માં પર્સનલ કોમ્પ્યુટર સૌથી પહેલી વાર બનાવવામાં આવ્યું હતું, અને તેની સાથે જે રીતનો આજનો ઇતિહાસ હતો, ઇતિહાસની સાથે સાથે જોઈ લઈએ આજનો બીજો મોર્નિંગ મંત્ર શું કહી રહ્યો છે. જેને પોતાનો સમય ખરાબ જોયો છે તે બીજા સાથે કોઈ ખરાબ ન કરી શકે. જ્યાં દર્શક મિત્રો, જે રીતે જો આજના બે મોર્નિંગ મંત્રની વાત કરતા હતા, બંને મોર્નિંગ મંત્ર બહુ સારા એવા અત્યારે હાલ દેખાઈ રહ્યા છે. તેની સાથે જે રીતે કોઈ પણ વ્યક્તિની વાત કરીએ, એક્સ વાય ઝેડ કરતી હોય, અને તેની સાથે જે રીતે જો તેણે પોતાનો સમય ખરાબ જોયો હોય, તેણે તે પોતે ખરાબ દિવસોમાંથી પસાર થયેલો હોય, તો તે કોઈ દિવસ બીજા વ્યક્તિનું ખરાબ થવા ઈચ્છતો નથી. અને તેની સાથે જે રીતે જો અત્યારે હાલ ભલે ખરાબ સમયમાંથી ન પસાર થયા હોઈએ, પણ અત્યારે હાલ દરેક લોકો એક જ વિચાર કરો કે ના મારી જોડે કંઈ ખરાબ થયું નથી તો તેની જોડે પણ કંઈ ખરાબ ન થવું જોઈએ. અને તેની સાથે જે રીતે શું કે આપણે શું કરવા માટે યાર દરેક લોકોનું ખરાબ વિચારીએ, આપણે શું કરવા માટે છે ને શું કે ખોટું એક જ વસ્તુ કે ખોટું વિચારીએ શું કરવા માટે, આપણે માત્ર ને માત્ર દરેક લોકોનું સારું થાય તેવું વિચારું છે. અને તેની સાથે જે રીતે આજનો આ મોર્નિંગ મંત્ર હતો, મોર્નિંગ મંત્રની સાથે સાથે જોઈ લઈએ આજના દિવસની વિશે આજની હેલ્થ ટિપ્સ શું કહી રહી છે. ગરમીની સિઝનમાં જ્યુસી ફળો ખાવા જોઈએ.
ज्यादा दर्शक मित्रों जी रीते गरमी सीजन की जो बात करा तो गरमी सीजन में जी रीते जूसी फल खावा जो है तेम जी रीते तरबूज है टीटी है तेव घा बदा एवं सारा एवं फ्रूट्स है जो आप शू क्या खाई सकता है साथ जी रीते जो अत्यार हाल टीटी की बात कर जो अत्यारे शू क्या बपोर जमानी साथ साथ जी रीते जो मस्त एवं ठंडी मस्त टीटी मई जाए तो शू क्या जमा लुप्त ज बहुत मस्त थी जो है साथ जी रीते जो आज दिवस जो आप बात करें तो आज दिवस लक्ष्य जुएली आज સારી એવી રીતે જે રીતે આપણે હેલ્થ ટિપ્સ જોઈએ તો જોઈ લઈએ આજનો બર્થડે કયા કયા અનુભવનો છે અગિયારમી એપ્રિલ 1869 કસ્તુરબા ગાંધી સ્વાતંત્ર્ય સેનાની 11 એપ્રિલ 1904 કે એલ સૈગલ ભારતીય ગાયક જી હા દર્શક મિત્રો જે રીતે આજે બે મહાનુભાવોના જન્મદિવસ અને તેમાં પણ જે રીતે જો સૌથી પહેલાની વાત કરવામાં આવે તો કસ્તુરબા જી હા દર્શક મિત્રો કસ્તુરબા ગાંધી એટલે કે આપણા જે રીતે જે રાષ્ટ્રપિતા જે કહેવામાં આવતા હોય છે જે આપણા મોહનદાસ કરમચંદ ગાંધી અને તેમના ધર્મપત્ની તેની સાથે જે રીતે એક સમાજ સુધારક પણ તેમને કહી શકાય સ્વાતંત્ર સેનાની પણ કહી શકાય તેની સાથે જે રીતે જે સ્વાતંત્ર સેનાની જે ચળવળ હતી ને તેમાં પણ જે એક મહત્ત્વનો ભાગ ભજવનારા પણ કહી શકાય અને તેની સાથે જે રીતે જો વાત કરવામાં આવતો કે એલ સૈગલ જે ખૂબ જ સારા એવા ભારતીય ગાયક છે તેની સાથે જ રીતે જો કે એલ સૈગલની જો વાત કરવામાં આવે તો તેમણે ઘણા બધા એવોર્ડ્સ પણ તેમણે તેને શું કહેવાય વિજય થયા છે તેની સાથે જ રીતે તેમણે ઇન્ડસ્ટ્રીમાં તેમનું ઘણું બધું સારું એવું નામ પણ છે તેની સાથે જ રીતે જો વાત કરવામાં આવે તો જે રીતે આજે કે એલ સૈગલનો જે રીતે જન્મદિવસ છે તેની સાથે ગૂગલે પણ પોતાનું ડૂડલ બદલી કાઢ્યું છે તેની સાથે જ રીતે આ 116મી જન્મજયંતિ છે તેની સાથે જ રીતે એક આપણા માટે સારી વાત કહી શકાય કેમકે જે રીતે આપણા ભારતીય ગાયકને આટલી બધી પ્રસિદ્ધિ મળતી હોય જ્યારે ગૂગલની વાત કરવામાં તો ગૂગલ પણ પોતાનું ડૂડલ બદલી દેતો હોય તે પણ આપણા માટે બહુ સારી વાત કહી શકાય અને સાદે રીતે જો આજના દિવસે જો આપણે વાત કરીએ તો જોઈએ આજનું રાશિફળ શું કહી રહ્યું છે મેષ રાશિ સુખ સુવિધા પદ પ્રતિષ્ઠા સંબંધે વિશેષ યોગ વાહન સુખનો ઉત્તમ યોગ મેષ રાશિ કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્મક કાર્યનો યોગ વિશેષ ખર્ચનો યોગ વૃષભ રાશિ મનનુકૂળ કાર્ય થવાનો યોગ છે આર્થિક ક્ષેત્રમાં વિવાદિત કાર્યનો હલ કરવા માટે યાત્રાનો યોગ વાહન સુખ પ્રાપ્તિનો યોગ મિથુન રાશિ આમોદ પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થશે અનુકૂળ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્યક છે કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થશે કર્ક રાશિ ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો આત્મવિશ્વાસથી કાર્ય કરવું શુભ ચિંતકોથી મુલાકાત થશે સિંહ રાશિ અભિનેતો માટે સંબંધી પ્રસ્તાવ આવશે લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ આર્થિક ક્ષેત્રમાં લાભાગ્યવર્ધક ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ કન્યા રાશિ શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવો વિવાદોથી બચવું ખાનપાનમાં સંયમ રાખવો આવકના સ્ત્રોતો લાભ આપશે ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે તુલા રાશિ સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે કાર્યના દરેક પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે વૃશ્ચિક રાશિ આધ્યાત્મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે નિર્ણય લેવામાં દુવિધા થશે જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે
તન રાશિ. મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મકર રાશિ, મિત્રોનો સહયોગ અને આશ્વાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે. કુંભ રાશિ, વ્યાપાર ક્ષેત્ર વિસ્તૃત થશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સુખદ સમાચાર મળશે. મીન રાશિ, મહત્વાકાંક્ષાઓ પ્રગતિ માટે પ્રેરિત કરશે. નિષ્ઠાથી કાર્ય કરતા રહો. ઈચ્છિત સિદ્ધિ અને મનોનુકૂળ લાભ આવશ્યક મળશે. માન સન્માન વધશે. જ્યાં દર્શક મિત્રો, જે રીતે જો આજના દિવસે આપણે વાત કરીએ તો, અને તેમાં પણ જે રીતે આજે બે મહાનુભાવના જન્મદિવસે કસ્તુરબા ગાંધી અને KL સાયગલ, અને આ બંને મહાનુભાવોને હું શત વંદન કરું છું. અને તેની સાથે જ રીતે જો આજના દિવસે જો આપણે વાત કરીએ તો, આજના દિવસે અનુક્ષણે અમારા નિર્માણ અનુસાર છે દરેક દર્શક મિત્રો સાહેબ, તમારા મિત્ર બધું કે સગા સંબંધીમાંથી કોઈનો પણ જન્મદિવસ હોય કે કોઈની પણ લગ્ન તારીખ હોય કે તિથિ હોય, તેમને પણ નિર્માણ અનુસાર ટીમ તરફથી, તેમજ સુપ્રભાત ટીમ તરફથી, તેમજ મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તેની સાથે જે રીતે ફોનલાઇન્સ ઓપન થઈ ગઈ છે, તેની સાથે તમે અમારી સાથે ફોનલાઇન્સ ઉપર જોડાઈ શકો છો. તમારી કંઈ પણ સારો એવો મોર્નિંગ મંત્ર કહેવો હોય, મોર્નિંગ મંત્રની સાથે સાથે જે રીતે કંઈક સારી એવી નવી વાત કહેવી હોય તે પણ કહી શકો છો. તેની સાથે જ રીતે જો આજના મોર્નિંગ મંત્રની વાત કરવામાં આવે તો, આજે જે રીતે બંને મોર્નિંગ મંત્ર આપણા જે રીતે એક સેમ રહ્યા હતા, અને તેની સાથે જે રીતે સેમની સાથે સાથે જ રીતે એમ કહી શકાય કે એક એક વસ્તુ જે આજના સારા એવા મોર્નિંગ મંત્રમાં દેખાઈ રહી છે કે એકવાર સમય પસાર થઈ જતો હોય છે તો ત્યારે સમયની આપણે દરેક લોકોએ કદર કરવી છે. તેની સાથે જ રીતે જો આ સમય જ્યારે પસાર થતો હોય છે, તેની સાથે જ રીતે ઘણા બધા પરિણામો પણ બદલાતા હોય છે. તેની સાથે આની પર પછી વાત કરીએ. સૌથી પહેલા એક કોલમ તમારી સાથે જોડીએ છીએ, તેમની સાથે પહેલા વાત કરીશું. હલો હલો, અભિવાદન કરું છું. સુપ્રભાત બાપા સીતારામ યોગ્ય સર. જય સુપ્રભાત બાપા સીતારામ યોગેશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શું નામ છે આપ? આજનો શું વિચાર? ઘડિયાળને કાંટાને તમે અટકાવી શકો નહીં, પરંતુ આ તમે પ્રતિષ્ઠિતના આયોજનથી સમયનો ઉત્તમ ઉપયોગ કરી શકો. સમયને જે મહત્વ ઉપયોગ કરી જાણે તે જ સફળ છે, તે જ સુખી છે. બાપા સીતારામે. જે બાબા સીતારામ યોગેશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. જ્યાં દર્શક મિત્રો, જે રીતે અત્યારે હાલ સમયનો સદુપયોગ દરેક લોકોએ કરવો જોઈએ, અને તેની સાથે જે રીતે અત્યારે હાલ દરેક લોકો આમાં પણ છે શું કે, અત્યારે હાલ દરેક લોકો એમ કહેતા હોય છે કે સમયનો સદુપયોગ કરવો જોઈએ, એટલે હું અત્યારે હાલ છે ને શું કે હું કહેવામાં વધારે સમય લેતો હોઉં છું. પણ ના યાર, આપણે એ રીતે કોઈ છે ને શું કે આ સમયનો સદુપયોગ નથી કરવાનો. આપણે સમયનો સદુપયોગ કરવાનો છે કોઈ પણ સારા એવા કાર્યોથી, સારા એવા પુરુષાર્થથી, સારા એવા પરિશ્રમથી. કેમ કે જ્યારે અત્યારે હાલ કોઈ પણ વ્યક્તિની વાત કરી તો, કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘણો બધો પરિશ્રમ કરતો હોય છે, ત્યારબાદ જ તેને સફળતા મળતી હોય છે. તેની સાથે જ રીતે જો આજના દિવસે જો આપણે વાત કરીએ તો, આજે જે રીતે જણાવ્યું કે જ્યારે સમય વીતી જતો હોય છે ને, અને તેની સાથે જે રીતે લાગણી પણ છૂટતી હોય છે, તો ત્યારે લાગણી હવે પાછી બંધાતી નથી. તેની સાથે જ રીતે જો આજના દિવસે જો આપણે વાત કરીએ તો, અત્યારે હાલ દરેક લોકો એક જ વસ્તુ અત્યારે હાલ જોઈ રહ્યા છે કે લાગણી જે અત્યારે હાલ દરેક લોકો જે બંધાતી હોય છે, તે તૂટવી એ બહુ ખોટી હોય છે. કેમ કે તેનાથી બંને વ્યક્તિઓને બહુ દુઃખ થતું હોય છે. તેની સાથે જ રીતે અન્ય કોઈ મિત્રમાં જોડી ગયા છે, તેમની સાથે પેલા વાત કરીશું. હાલો હેલો, શોભનાબેન બોલું છું, વેરાવળથી. બેન, ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શું નામ છે આપ? ભાઈ, આપણે દરેક કોલર મિત્રોને શુભકામના આપું છું. આજનો દિવસ સારો જાય, જેમના બર્થડે હોય, જેમના લગ્ન તિથિ હોય. અને આપણા એક લોક ગાયક, પહેલાના આપણા જૂના ગાયક સાયગલ, જેને શરૂઆત કરી હતી ગાવાની અને એક્ટિંગમાં, એના મેં એક બે પિક્ચર જોયેલા છે જૂનામાં. તો મેં એમ જોયું હતું કે ત્યારની સ્થિતિ પ્રમાણે અત્યારની સ્થિતિ કરતા ત્યારે સારું હતું. એમ એના ગીતો સમજ આવતા હતા, આપણે શબ્દની સમજ હતી, સંગીતની સમજ હતી. એવા ગાયકને હું વંદન કરું છું અને તેમને શુભકામના આપું છું અને દરેકને શુભકામના આપું છું. તો તેમનો દિવસ સારો જાય. બીજી વાત પ્રભુ સારી જાણવા મળી છે. અને અત્યારે હાલ જે રીતે દરેક લોકો એ કહેતા હોય છે કે
કોઈ પણ વ્યક્તિની એટલે કે અત્યારે હાલ ઘણી બધી પ્રતિષ્ઠા હોય છે પણ તે વ્યક્તિ બતાવતો નથી. આની ઉપર પછી વાત કરીએ. સૌથી પહેલા એક કોલર મિત્ર મારી સાથે જોડી ગયા છે, તેમની સાથે પહેલા વાત કરીશું. હલો, અને બધા સપ્તાહમાં જાય છે તો એકબીજા બાઈ પૂછે છે હાલો સપ્તાહમાં જવું છે, તો એક બેન કહે છે ના ના મને તો બપોર 3 વાગે નીંદર આવે છે, 3:30 નીંદર આવે છે, મારે સપ્તાહમાં નથી આવવું, તમે જાઓ. તો બીજા બેન એમ કહે છે હાલો આપણે તીન પતિનો જુગાર રમીએ, તો તીન પતિનો જુગાર રમવાનું નામ લે છે તો નીંદર ઉડી જાય છે, સપ્તાહ સાંભળવામાં નીંદર આવે છે. જોડવા માટે કૌશિકભાઈ, હા દર્શક મિત્રો, જે રીતે અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ ભગવાનનું જે નામ લેવું એ બહુ છે ને શું કે અત્યારે હાલ દરેક લોકો માટે અઘરું ખબર નહીં કેમ બની ગયું છે. તમે આખે આખો દિવસ તમારે જે કરવું એ કરો, તમારે જ્યાં બહાર ફરવું હોય ત્યાં ફરો, તમારે જેટલો પણ જલસા કરો એટલા કરો, પણ માત્ર ને માત્ર આપણા દિવસને લક્ષીને જો આપણે વાત કરીએ તો આખા દિવસમાંથી માત્ર ને માત્ર 1 કે 2 કલાક જ્યારે આપણે ભગવાનની પાછળ આપણે કરતા હોઈએ એટલે કે આપણે ભગવાનનું નામ લેતા હોઈએ સારા બને તો છે ને શું કે આપણા માટે પણ સારું હોય છે. સાથે જ રીતે જો આગળ વાત કરીએ તો અનેક કિલોમીટર માં સાથે જોડી એસી સાથે પહેલા વાત કરીશું. હલો, હલો, મનસાબેન કરપડા બોલું છું. જય માતાજી. નિર્માણ ન્યૂઝ ની ટીમ ને મારા નમસ્કાર. બધા મારા વાલા કોલર મિત્ર ને નમસ્કાર. અને એક પારકા પોતાના કરવા હોય ને એમાં ભાવ રાખવો જોઈએ. માણસ ને પારકા પોતાના કરો ને એમાં ભાવ રાખવો જોઈએ. ભાવ થી માણા પોતાના થાય છે. મારી બેન નો દીકરો મારા ભેગો 20 વર્ષ થી છે. મારો દીકરો પોલીસ અધિકારી છે પણ અમારા બધા કરતા અમારા જયરાજભાઈ ગોવાળિયા નું માન. અને એક બેન ની દીકરી હું જુનાગઢ હોસ્ટેલ માં ભણાવું છું. એ બેન ની પરિસ્થિતિ નબળી છે તો પારકા બીજી છોકરીઓ છે હોસ્ટેલ માં ભણે છે એની પણ હું મદદ કરું છું. મારી બેન ની છોકરી ની ફી ભરું છું એની પણ હું મદદ કરું છું. અને માણસ કે છે ને કે સમય બહુ કિંમતી છે, તમારી પળ પણ કિંમતી છે, તમારી પળ પાછી સમય છે ને બહુ મહત્વનો છે. જ્યાં તમે પ્રસંગમાં જાઓ, તમને જ્યાં આમંત્રણ હોય જાઓ ને વક્ત થી પહેલા 5 મિનિટ પોગો તો જ તમારી ને તમારા સમય ની કિંમત થાય. અને ઓલો એક ટીચર હતું ને રાજેશ ખન્ના નું ને સુમિતા પાટી નું કે પોતાની પ્રજા પોતાને કેટલા એને આમ તમે દુખી કરે છે, કેટલા એને તમે આક્ષેપો મૂકે છે એની ઉપર. તે રાજેશ ખન્ના કે છે ને કે મને તો દૂસરો કા ગમ જોઈ અને મારી મારો તો મને જરાય તકલીફ યાદ જ નથી રહેતી. દૂસરો કા ગમ જોઈ અને મારી મારા ગમ તો મને કઈ જરાય લાગતા જ નથી. એમ માણસ ને દૂસરો કા દુઃખ જોઉં તો માણસ ને ખબર પડે કે દુઃખ માણસ ને કેવું છે એમ. અને જે માણસ ને વીતી છે એ જાણે, પરવીતી શું જાણે પરિતળી. કે જે બધાએ આપણી ઉપર વીતી હોય તો એને ખબર પડે પરવીતી શું જાણે પરિતળી. અને જે કોઈ મારા વાલા કોલર મિત્રો છે મારો ભાઈ મને યાદ કરે છે. અને અજ્ઞિકભાઈ સારા માણસ સારે વાત કરીને તો દિવસ સારો જાય, સારું માણસ જિંદગીમાં આવે તો જિંદગી સારી જાય. અને આજના માણસ કે છે ને કે તમે તમારા હાવથી નો કોઈના ભાવથી જીવો નો કોઈના દબાવથી જીવો, તમારી જિંદગી છે તમારા સ્વભાવથી જીવો. જય માતાજી મનસાબેન કરપડાના, જય માતાજી. જય માતાજી. આભાર અમારી સાથે મનીષાબેન જોડાવા માટે. જે હા દર્શક મિત્રો, જે રીતે જો આજના દિવસે આપણે વાત કરીએ તો આપણે જે રીતે દુઃખની વાત કરીએ, દુઃખની વાતની સાથે સાથે જે રીતે મનીષાબેને કહ્યું કે અત્યારે હાલ મારો દુઃખ તો કંઈ નથી, અત્યારે હાલ જે રીતે જો એક પેલું જે સોંગ છે ને તેમાં પણ જે રીતે કહેવામાં આવ્યું છે કે દુનિયામાં કિતના ગમ હૈ મેરા ગમ કિતના કમ હૈ. અને અત્યારે હાલ જ્યારે છે શું કે આપણે આપણા પોતાના દુઃખની લઈને દુઃખની વાતને લઈને આપણે જરા બધા બેસી જતા હોઈએ છીએ, પણ તેની સાથે જે રીતે એક વસ્તુ તો આપણે પણ યાદ રાખવી જોઈએ કે આપણું દુઃખ તો કંઈ નથી, બીજા બધાના દુઃખો ઘણા બધા મોટા હોય છે. અને દુઃખ આવતું હોય તો ત્યારે થઈને શું કે કોઈ દિવસ નિરાશ થઈને બેસી નહીં જવાનું. અને તેને સાથે જ રીતે અનેક કિલોમીટર માં સાથે જોડી હશે તેમની સાથે પેલા વાત કરીશું. હલો, નરેન્દ્રસિંહ ઝાલા કોણ થી? શ્રી નરેન્દ્રસિંહ, ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શું નામ છે આપ? બાઇક લઈને આપણે જતા હોય અને આપણી બાજુમાંથી કોઈ ગાડી લઈ હેડ કાપી જાય ત્યારે આપણને થોડું ગીસ્સા થાય કે ભગવાન મને આઈ અને જો મારી પાસે ગાડી હેડ કાપી જાય. પણ થોડાક આગળ જાઓ અને કોઈ સાયકલ લઈને જતો હોય ને એની તમે સાઈડ કાપો ત્યારે પણ એવો વિચાર કરો કે ભગવાને આના કરતા મને વધારે આપ્યું. એટલે જીવનું હરમ ને વિચારો
એ ઊંચા રાખવા જોઈએ. હા, નો ડાઉટ, આગળ તો વધવું જ જોઈએ કોઈ પણ વ્યક્તિએ, પણ મને મારી પાસે કઈ નથી એ વસ્તુનું ક્યારેય લેવું ન રાખવું જોઈએ. કેમ કે મારી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે ભગવાન મને આપતો જ રહેલો છે. આજનો મૌની મુદ્રા પણ સમય ઉપર હતો, તો જીવનમાં હર હંમેશ એ વસ્તુ કાયમ યાદ રાખવી કે આ સમય પણ ચાલી જશે, એ પછી સુખ હોય તો ભલે અને દુઃખ હોય તો ભલે. સુખ આવે છતાં છલકવું નથી, દુઃખ આવે ભલે પાછા પડવું નથી. જય ઈશ્વર, હું તારો છું, તેથી જીવનમાં ક્યારેય ડગમગવું નથી. જે આભાર અને દ્રશ્ય અમારી સાથે જોડાવા માટે. જે આદર્શક મિત્રો, જે રીતે અત્યારે હાલ દુઃખની વાત કરવામાં આવે ને, અત્યારે હાલ જે રીતે ઘણા બધા એવા આપણે પોઈન્ટ ઓફ વ્યૂ જોયા છે કે જ્યારે દુઃખ આવતું હોય છે તો ત્યારે દરેક લોકો આમ આત્મહત્યા કરતા હોય છે કે કંઈક ને કંઈક આમ નાસીપાસી દેતા હોય છે કે ના યાર આટલું બધું દુઃખ આવ્યું તો હવે કરીશું શું. પણ તેની સામે જે રીતે નાસીપાસ ના થવું જોઈએ, નાસીપાસની સાથે સાથે જે રીતે આમ કોઈ આમ પ્રોબ્લેમ્સ આવી તો જતો હોય છે, દરેક લોકોની લાઈફમાં હોય તો છે પ્રોબ્લેમ, પણ તેની સાથે જ રીતે તેની સામે લડવું જોઈએ. ભલે કેટલોય મોટો પ્રોબ્લેમ હોય તો એક સમય આવતો હોય છે કે જે પ્રોબ્લેમનો દરેક પ્રોબ્લેમ જે નિવારણ થતું જ હોય છે. તેની સાથે જ રીતે અનેક મિત્ર મેસેજ એસી સાથે બોલા વાત કરીશું. હેલો, હા નમસ્કાર સાહેબજી, રાજકોટ થી ખેડૂત મિત્ર બોલું છું. હમણે હું મકાન ના કામ માં પડ્યો હતો રાજકોટ, ભાઈ અહિયાં વાડીએ, એટલે હમણે ફોન નતો થયા. નમસ્કાર, ગુડ મોર્નિંગ સાહેબજી. એટલે હમણે મહિનો દી થઈ ગયો, હું મકાન ના કામ માં પડ્યો હતો એટલે મહિનો દી થઈ ગયો, ફોન નથી થયો. અને મારી જન્મ તારીખ છે 13/4/68, એટલે આ 13 તારીખે મારો જન્મ દિવસ છે. બધાને હું શુભકામના આપું છું અને બધા કોલર મિત્રો મારા ભાઈ બંધ છે. હમણે મારા ભાઈ બંધ ને એકઈ ને મારે કોલ નથી થયો એટલે હું થોડુંક ક્ષમા માંગુ છું. બધા કોલર મિત્ર નો કોઈનો જન્મ દિવસ ગયો છે તો મને ખ્યાલ નથી, બધા પાસેથી હું ક્ષમા માંગુ છું સાહેબજી. જી આભાર અમારી સાથે જોડાવા માટે. જે દર્શક મિત્રો, જે રીતે જો 13 એપ્રિલની વાત કરાવ તો આપણા જે રીતે ખેડૂત મિત્ર છે તેમનો જે રીતે જન્મદિવસ છે, તો તેમને પણ જે રીતે નિર્માણ ઉજ્જૈન ટીમ તરફથી એડવાન્સમાં મેને મેને હેપીનેસ ઓફ ધ ડે વિશિંગ યુ એ હેપી બર્થડે. અને તેની સાથે જે રીતે જો અત્યારે હાલ કોઈ ક્ષમા માગવાની જરૂર નથી, અને તેની સાથે જે રીતે આપણે બધા એક ફેમિલી છીએ, જ્યારે ફેમિલી હોય તો ત્યારે તેમાં નો સોરી નો થેન્ક યુ. અને તેની સાથે જે રીતે જો અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે હાલ જે રીતે દિવસો બહુ સારા એવા કહી શકાય, કેમ કે જે રીતે હવે એક બાજુ ટેન્શન રિલીઝ થઈ રહ્યું છે, કેમ કે જે રીતે એક્ઝામ ટાઈમ જે અત્યારે હાલ હવે જતો રહ્યો છે. પણ જ્યારે યુનિવર્સિટીની વાત કરવામાં આવતો છે તો યુનિવર્સિટીની એક્ઝામો બાકી છે, પણ તેમાં તો કોઈ એટલું બધું મા બાપને ટેન્શન નથી હોતું, એમાં માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ હોય છે. હા, ટેન્શન તો હોય છે કે શું કરશે મારો દીકરો, એવું દરેક લોકો રહેવા હોય છે. પણ તેની સાથે જ રીતે જો અત્યારે હાલ વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં જે અત્યારે હાલ એક ઉત્સાહનો માહોલ જોવા મળશે, કેમ કે જે રીતે હવે દરેક જે સ્ટાન્ડર્ડ્સની જે એક્ઝામ હવે જેને શું કહેવાય અંતિમ આવી ગઈ છે. તેની સાથે જે રીતે જો અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે હાલને અનુલક્ષીને જે રીતે અનેક ક્રમત્ર મેસેજ ડીસી ધર્મ સાથે પહેલાં વાત કરીશું. હલો, નમસ્કાર સાહેબ. જી નમસ્કાર, ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. પક્ષી ના કુંડા પાણી પીવાના ખરેખર જાતે જઈને આજે મેકવા જવાના છે. ઘણી ઘણી જગ્યાએ તો સાહેબ બિચારા કેતો હોય છે કે અમે આગવું પડી જાય છે, એ હતી વાત છે. ના, ઘણા ઠેકાણા કુંડા પણ ન મળતા હોય સીટી સિવાય, એટલે ખરેખર આ જોતા અમને લાગે છે કે આ કાર્ય આજથી અમે સ્વરૂપો રિક્ષામાં આજે બપોરના નીકળશું એટલે બને એટલા ગામડા એરિયામાં જઈ જઈ અને ઘણા જ્યાં જાતે જઈને માંગતા હશું એને પણ જરૂર આપશું. જ્યારે હોટલો હોય છે, મોટા મોટા જે ખેતરો હોય છે, આજુબાજુ ઘણા ઘણા જગ્યાએ પણ પક્ષીઓ માટે પાણી ફાંપવા મળતા હોય ખરી પાણી, પણ મોટા મોટા કુંડા હોય તો અંદર પક્ષી પાણી ન પીશે એટલે નાના નાના કુંડા પણ મેં આયોજન કરશું ને મોટા પશુ માટે પણ આયોજન જેટલું બને એટલું મેં આજે કરશું. અને આ જોતા ખરેખર અમે લાગે છે કે હવે અમારે જિંદગીમાં ખરેખર અમે ઘણા એમ કહે છે કે તમે આ કાર્ય કરો છો પશુ પંખી હોય એમ અમે ખરેખર કરવા માંગીએ છીએ, તમારાથી પ્રેરણા અમને મળે છે અને ખરેખર અમે એમ કહીએ છીએ પ્રેરણા તો ઠીક પણ તમે જિંદગીમાં આ કરો. એક માણસ એક વિચારવા જેવું છે કે પાન બીડી કે ચા કે નાસ્તો કરતો હોય ખરેખર એક જ કુંડુ એના ઘરે આવ્યું મેકે તો બહુ સારું, તો એક જ કુંડુ મેકવા જરૂર છે. આખા ગુજરાતની આપણી જેટલી વસ્તી છે એમાંથી ગણોને 25% ખાલી મેકે તો પશુ પંખી શાંતિથી પાણી પી શકે અને આરામથી. ને ખરેખર પશુ પંખી માટે સાહેબ અત્યારે ખૂબ જ ઉનાળો ખરાબ છે, આપણે સહન તો કરીશું. પશુ પંખી સાહેબ મને 2-4 દિવસથી બહુ જોવા મળે છે કે તડપતા હોય છે આ પાણી માટે, એ સિવાયના રોગ પણ બહુ થયા છે. એટલે ખરેખર ધ્યાન દેવાની જો આપણા માધ્યમથી દરેક આપણા રેગ્યુલર કોલરને પણ ખાસ કહું કે જેટલું બને એટલા આપણા મિત્રો સહિત કઈ કઈ 1-2 કુંડા મેકાવો જરૂર છે આ મેકાવાના.
જે આભાર હરિભાઈ મને સાથે જોડાવા માટે. જી હા દર્શક મિત્રો, જે રીતે જો ઉનાળાની વાત કરવામાં આવતો, ઉનાળાની જે રીતે શરૂઆત બહુ આખરી રીતે થઈ જ ગઈ છે એવું લાગી રહ્યું છે. કેમ કે જે રીતે અત્યારે હાલ 41 ડિગ્રીમાં તો અત્યારે હાલ આવો હાલ છે, જો 48 ડિગ્રી થશે તો શું હાલ થશે એ તો હવે જોવાનું જ રહે. પણ તેની સાથે જે રીતે જો અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવતો, જે રીતે પશુ પક્ષીઓ માટે જે રીતે કુંડા પણ મૂકવા જોઈએ અને આપણે આવી રીતે કોઈ પણ બધી જે સેવા હોય છે તે આપણા દ્વારા કરવી જોઈએ. તેની સાથે જે રીતે ડેકોલ મિત્ર મેસેજ લઈએ છીએ, તેમની સાથે બોલા વાત કરીશું. હલો હલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. જી નમસ્કાર, ગુડ મોર્નિંગ મનસુખભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શું છે સાહેબ, બસ વાત તો તમારો ગુડ મોર્નિંગ કેવો લાગે છે મારા ભાઈ? મે વાત એવી છે કે આપણે સુખ દુઃખ તો આવતું જ હોય છે બધાની જિંદગીમાં. સુખ આવે ત્યારે આપણે બધાને ગોતતા હસતા ફરતા હોય છે, અને સુખ આવે તો આપણે કોઈને ગોતતા નથી ને હસતા ફરતા નથી. જીવનનું ચક્ર ચાલુ જ છે, જિંદગીમાં સુખ દુઃખ આવ્યા જ રાખવાનું છે. સાયકલ નું પેન્ડલ મારી એટલે સાયકલ નો પેન્ડલ મારા પછી વ્હીલ ફેરા જ રાખવાનું છે. કુદરતે આપણે એવી રીતે જડીને મોકલા છે કે કુદરત સુખ દુઃખ ને આપી ને તો જ આપણી આંખો ઉભરે. દુઃખમાં બધાને આપણે ગોતતા હસતા ફરતા રહી, સુખ આવેલા આપણા સગા સગંબંધી ને બધાને ભૂલી જાય, ભાઈ બંધ દોસ્તાર ને ભૂલી જાય. કોણ કેવો માણસ બધા મને આપણે ખરાબ લાગવા, કારણ કે આપણે આપણે પાસે સુખ આવ્યું એટલે સુખ આવે તો કોઈ બધા ખરાબ માણસ હોય તો આપણે એનો સંગત કરી, અને સુખ આવે તો કેમ ખરાબ માણસ નો સંગત નથી કરતા. કુદરતનું ચક્ર છે જે ફૈરા જ રાખે, સુખ દુઃખ તો આવશે ને જશે, એમાં નિરાશ ન થવાય, એમાં જિંદગી હારી ન જવાય. જય માતાજી. અને સુખની જે રીતે અત્યારે વાત થઈ રહી છે તેમાં પણ જે રીતે જે સાયકલના પૈડાની જેમ જ હોય છે, જો દુઃખ આવતું હોય છે તો પછી તેના થોડાક સમય બાદ આપણને સુખ પણ એટલા જ પ્રમાણમાં મળતું હોય છે. તેની સાથે જે રીતે કોઈએ પણ નિરાશ થવું ન જોઈએ. તેની સાથે જે રીતે આપણે આવતીકાલે ફરીથી મળીશું નવા મોર્નિંગ મંત્રની સાથે, નવા સુવિચારની સાથે. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.